नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज़। मैं हूं रोशनी सिंह। नर्मदा जिला स्थित राजपिपला में दक्षिण गुजरात प्रदेश कक्षा कला महाकुंभ 2019-2020 का आयोजन किया गया है, जिसमें करीब 1163 कलाकारों ने इसमें हिस्सा लिया है। नर्मदा जिला के राजपिपला में दक्षिण गुजरात प्रदेश कक्षा कला महाकुंभ 2019-2020 का आयोजन किया गया था। राजपिपला के धावा मैदान में इसका आयोजन किया गया, जिसके अंतर्गत रास, संगीत, कथक जैसे लगभग 7 विभिन्न स्पर्धाओं का आयोजन किया गया था। इस कार्यक्रम में खेल कूद के राज्य कक्षा मंत्री ईश्वर पटेल खास उपस्थित रहे थे। साथ ही भरूच के सांसद सभ्य मनसुख वसावा की भी मौजूदगी दर्ज की गई थी। इस कला महाकुंभ 2019-2020 में करीब 1163 कलाकारों ने इसमें हिस्सा लिया था। नाना बालकों ने अंदर अनेक शक्तियों पड़ेली होई छे, परंतु ये शक्तियों ने बाहर लावा माते एक प्लेटफॉर्म जो मरे अने आ कला महाकुंभ थकी ने प्लेटफॉर्म मरू छे। जे प्रकारे आ प्रदेश कक्षानु आज अहीं दक्षिण गुजरात ना 1163 जेटला स्पर्धकों अहीं आव्या छे 9 जिला जिल्लाओमांथी, ए तमाम ने विजेताओं ने पहला नंबर वाले 3000 रुपया, बीजा नंबर वाले 2500, तीजा नंबर वाले 2000 रुपया આમ ઇનામ પણ આપીને આ દીકરાઓને પણ પ્રોત્સાહિત કરવાનું કામ આ રાજ્ય સરકાર દ્વારા કર્યું છે। કુમારી સરિતા ગાયકવાડ કે જે એક ગરીબ પરિવારની દીકરી, એથ્લેટિકની અંદર આ દીકરીએ ગોલ્ડ મેડલ એશિયન ગેમમાં પ્રાપ્ત કર્યો, આજે એ દીકરીને શક્તિદૂત યોજના દ્વારા એને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। એના માટેનો તમામ ખર્ચ, રહેવાનો, જમવાનો, આવવા જવાનું, પ્લેનનું ભાડું અને વિદેશમાં પણ જો કોચ હોય ને ત્યાં જો ટ્રેનિંગ લેવી હોય તો ત્યાંનો તમામ ખર્ચ રાજ્ય સરકાર આ પ્રકારે કામગીરી કરતી હોય છે। રાજપીપળા મુકામે સ્પોર્ટ્સ સંકુલમાં દક્ષિણ ગુજરાત કલા મહાકુંભનો કાર્યક્રમ રાજ્ય કક્ષા રાખવામાં આવ્યો છે અને દક્ષિણ ગુજરાતની અલગ અલગ ટીમો આજે ભાગ લેવાની છે। યુવાનોમાં પડેલી સુસુપ્ત શક્તિને ખીલવા માટે રાજ્ય સરકાર અનેક પ્રકારના પ્રયત્નો કરે છે, એના ભાગરૂપે જ આ કાર્યક્રમ છે। મેં પણ યુવાનોને અપીલ કરી કે યુવાનો પડેલી શક્તિ એ બહાર કાઢવાના પ્રયત્નો કરે, ખેલ મહાકુંભની સાથે સાથે કલા મહાકુંભની સાથે સાથે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પણ યુવાનો પ્રાપ્ત કરે, વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે, ભવિષ્યની અંદર પોતાનું કેરિયર બનાવવામાં એમને કોઈ તકલીફ ના પડે અને હરીફાઈના જમાનાની અંદર સારી નોકરી પ્રાપ્ત કરવા માટે પણ મેરિટ ઊંચું લાવવું જરૂરી છે। મેં આજે વિનંતી કરી છે, અપીલ કરી છે। એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબસ્ક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે।